નવેમ્બર છતાં ગુજરાતમાં ઠંડીના હજુ કોઈ જ એંધાણ નથી. રાજકોટ સૌથી વધુ ગરમ છે. સામાન્ય રીતે નવેમ્બર સુધી જ ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ જતો હોય છે. જોકે આ વર્ષે નવેમ્બરનું પ્રથમ સપ્તાહ પૂરું થવા આવ્યું છે, પરંતુ ઠંડીએ ચમકારો ગાયબ કરી નાખ્યો છે. દિવસ દરમિયાન ભાદરવા જેવો તાપ વરસી રહ્યો છે. બુધવારે અમદાવાદમાં 21 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી નોંધાયું હતું. તેની સરખામણીએ 19 ડિગ્રી સાથે નવેમ્બર મહિનો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 13 નવેમ્બર સુધી સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 21 થી 23 ડિગ્રીનો આસપાસ જ રહેશે. તો બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર 14 નવેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ તબક્કાવાર વધશે. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.